નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી આપ સૌનું સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 18મી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલા તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. આ ઉપરાંત તમે પ્લે સ્ટોરમાં પણ માત્ર હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો એટલે તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન મળી જશે. પેઇડ કન્ટેન્ટ તમે જોઈ શકશો, જેમ કે ઈ બુક્સ છે આપણી, ઓકે. આ ઉપરાંત તમે કરંટ અફેરની પીડીએફની જે પીપીટી હોય છે, લેક્ચરની પીપીટી, એ તમે કોર્સમાં ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત તમે ટેસ્ટ આપી શકો છો, ડેઇલી ટેસ્ટ સિરીઝ છે એ પણ આપણે રાખીએ છીએ, અને વીકલી ટેસ્ટ સિરીઝ પણ રાખીએ છીએ, જેમાં 50 થી લઈને 100 માર્ક સુધીના પેપર હોય છે કરંટ અફેરના. ક્લિયર? તો આ બધું તમને કરંટ અફેરના કોર્સમાં મળશે. જીપીએસસીની જો તૈયારી કરતા હોય તો તમારા માટે કરંટ અફેરનો કોર્સ બેસ્ટ રહેશે મારી દ્રષ્ટિએ. આ ઉપરાંત કંડક્ટર ડ્રાઈવરની ભરતીનો કોર્સ અત્યારે ચાલે છે, રનિંગ છે, તો જેમને પણ લેવો છે બરાબર. હવે આપણી રેગ્યુલર પ્રાઇસ 1599 રૂપિયા રહેશે, એટલે કે 1599 રૂપિયા. કંડક્ટરની ભરતી માટે પણ સેમ પ્રાઇસ છે, ડ્રાઈવરની ભરતી માટે પણ સેમ પ્રાઇસ છે બરાબર. તો જેમને પણ ઈચ્છા છે, હા, કોઈ વ્યક્તિ એવો છે કે જેણે કંડક્ટરની ભરતીમાં પણ ફોર્મ ભર્યું છે અને ડ્રાઈવરની ભરતીમાં પણ ફોર્મ ભર્યું છે, તો એ વ્યક્તિ આપણા હેલ્પલાઇન નંબર ઉપર છે 94 27 20 71 62 બરાબર, એના ઉપર કોલ કરે. બંને કોર્સ એમને લેવા છે બરાબર, તો એમને આ બંને પેમેન્ટ કરવાની જરૂર નથી. તમે હેલ્પલાઇન ઉપર છે, કોલ તો નહીં થાય પણ વોટ્સએપથી કોન્ટેક્ટ કરજો, ઓકે. આ હેલ્પલાઇન નંબર છે એનાથી તમે વોટ્સએપમાં કોન્ટેક્ટ કરજો, 94 27 20 71 62. કોઈને બંને કોર્સ લેવા છે તો એમાં તમને થોડું ઘણું હેલ્પ કરી દેવામાં આવશે બરાબર. તો બંને કોર્સ માટે બે પેમેન્ટ કરવાની જરૂર નથી બરાબર, માત્ર તમે કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લો, પછી બીજો કોર્સ છે બરાબર એ મિનિમમ એમાઉન્ટમાં તમને એક્ટિવેટ કરી દેવામાં આવશે. તો એ તમે કોલ કરશો એટલે તમને બધું ગાઈડન્સ મળી જશે. કોલ નહીં, સોરી, વોટ્સએપમાં મેસેજ કરજો. શરૂ કરીએ હવે આજનો વિડીયો 18મી ઓગસ્ટના અગત્યના કરંટ અફેર. શરૂ કરીએ હવે આજનો વિડીયો. હાલમાં જ કયા દેશે ભારતે કયા દેશ ખાતે આયોજિત બહુપક્ષીય યુદ્ધ અભ્યાસ સી કેટ 2023માં ભાગ લીધો? એક સી કેટ નામનો યુદ્ધ અભ્યાસ થયો છે બરાબર. આ સી કેટ નામનો જે યુદ્ધ અભ્યાસ છે એ કયા દેશમાં, ક્વેશ્ચન એવો છે. આયોજન કર્યું આનું અમેરિકી નૌસેનાએ બરાબર, અને ઇન્ડો પેસિફિકના કેટલા બધા દેશોએ, 20 થી વધારે દેશોએ આમાં ભાગ લીધો છે. આનું આયોજન છે સિંગાપોરમાં થયું છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. તો અમેરિકાની નૌસેનાના નેતૃત્વ હેઠળ છે 20 ઇન્ડો પેસિફિક પાર્ટનર દેશો છે બરાબર, એમના વચ્ચે આ સી કેટ નામનો યુદ્ધ અભ્યાસ થયો છે બરાબર. બહુપક્ષી એક્સરસાઇઝ જેનું નામ છે સી કેટ, એનું આયોજન કરવામાં આવ્યું છે. સી કેટનું પૂરું નામ પણ છે સાઉથ ઇસ્ટ એશિયા કોર્પોરેશન એન્ડ ટ્રેનિંગ, આ એનું પૂરું નામ છે સી કેટ અભ્યાસનું. છેલ્લા 2 દશકો બાદ છે, એટલે કે 20 વર્ષ બાદ છે, ભારત પ્રથમ વખત આ યુદ્ધ અભ્યાસની અંદર પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યું છે, ઓકે. આ ઉપરાંત એક્સરસાઇઝનું આયોજન ક્યાં થયું છે, તો કે સિંગાપોરમાં થયું છે. ભારતનું, ભારતીય નૌસેનાનું કયું જહાજ આમાં થયું, તો કે INS પોલીસ નામનું, INS પોલીસ નામનું જે કોર્વેટ કહીએ બરાબર, કોર્વેટ એ આમાં ભાગ લેવા માટે ગયું છે. એના પછીનો ક્વેશ્ચન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. CSIR NBRI આ CSIR અંતર્ગત આવતી લેબોરેટરી છે. તો NBRI છે CSIR ની એક લેબોરેટરી છે. દરેક લેબોરેટરીને કંઈક ને કંઈક નામ આપેલા હોય છે, આ લેબોરેટરી નામ છે NBRI. તો એણે કમળની નવી પ્રજાતિ છે બરાબર એ બનાવી છે, અથવા તો શોધી છે, શોધી તો ન કહેવાય પણ બનાવી છે. તો આ કમળની નવી જે પ્રજાતિ, અથવા તો નવી જે જાત છે, એનું નામ શું આપ્યું, નામ આપ્યું છે મોદી સાહેબને સમાજ કરવા માટે નમો 108. આ પ્રજાતિને નામ આપ્યું છે, ઓકે. તો CSIR NBRI આ કમળ પ્રજાતિ છે એ વિકસિત કરી છે. કમળ આપણું રાષ્ટ્રીય પણ છે, એને પણ યાદ રાખીશું, ઓકે. બાકી આને નામ આપ્યું છે નમો 108. શું કામ 108? તો કે આ ફૂલને 108 પાંદડી છે, પાંદડી હતું તો પાંખડી કહી શકો, કેટલી પાંદડી છે, તો કે 108 પાંદડીઓ છે, એટલે 108 નામ પાછળ.
બરાબર. બાકી આ લખનૌમાં આવેલી છે એનબીઆરઆઈ સીએસઆર ની જે લેબ છે ક્યાં આવી છે તો કે ઉત્તર પ્રદેશના લખનૌમાં આવી છે. તો વન વીક વન લેબ પ્રોગ્રામ ચાલતો હતો એના અંતર્ગત આનું લોન્ચિંગ કર્યું છે. આ ઉપરાંત આ જે કમળનો છોડ છે એને કેમાંથી વિકસિત કર્યો હતો કે મણિપુરના કમળનો એક છોડ હતો એમાંથી આને કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું છે. બરાબર. એક એલોવેરાનું પણ નવું સંસ્કરણ લોન્ચ કર્યું છે એને નામ આપ્યું છે એનબીઆરઆઈ નિહાર. ઓકે. તો આની શું ખાસિયત છે, આ એલોવેરા છે નોર્મલ જે એલોવેરા છે એના કરતા જેલનું નિર્માણ વધારે કરી શકે છે. બરાબર. એલોવેરામાંથી શું નીકળે, જેલ નીકળે. બરાબર. તો એ જેલ છે નોર્મલ એલોવેરામાંથી જેટલું નીકળે એના કરતા ઘણું વધારે જેલ કાઢવાની ગુણવત્તા ધરાવે છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, બરાબર, અવેલ અવેલ નામની એક કંપની છે એણે ભારતની સૌ પ્રથમ સ્વદેશી રીતે બનાવેલી લોંગ રેન્જ રિવોલ્વર, અહીંયા લોંગ રેન્જ પછી શબ્દ રહી ગયો છે રિવોલ્વર. બરાબર. તો લોંગ રેન્જ રિવોલ્વર છે આ સૌથી પહેલી ભારતમાં બનાવવામાં આવી છે અને આ કઈ કંપની બનાવી છે તો કે અવેલ નામની કંપની બનાવી છે. આ ક્યારે બની અવેલ નામની કંપની, તો કે 2021 બની અને હમણાં જ એમણે સ્વદેશી રીતે બનાવેલી એક શું કહેવાય એક રિવોલ્વર બનાવી છે સ્વદેશી રીતે લોંગ રેન્જ માટેની. તો એનું નામ શું છે, આ રિવોલ્વરનું નામ પૂછ્યું છે, રિવોલ્વરનું નામ શું છે, તો રિવોલ્વરનું નામ છે પ્રબળ. આન્સર આવશે પ્રબળ, ઓપ્શન બી આપણો આન્સર હશે. હાલમાં જ છે આ અવેલ નામની એક રિવોલ્વર છે સૌથી પહેલી સ્વદેશી રીતે બનાવવામાં આવી છે. આ લોંગ રેન્જ ગંજ છે એનું નિર્માણ અવેલ નામની કંપનીએ કર્યું છે. અવેલનું પૂરું નામ પણ છે આ કંપનીનું, એડવાન્સ વેપન એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ. તો આ રિવોલ્વર છે લોંગ રેન્જ ગન છે, કેટલો દૂર ટાર્ગેટ હોય એને હિટ કરી શકે, તો કે 50 મીટર દૂર કોઈ વ્યક્તિ ઊભો હોય તો એને હિટ કરી શકે છે, એટલી એની ક્ષમતા છે. ડિસ્ટન્સ યાદ રાખજો 50 મીટર છે. બરાબર. બાકી આ જે રિવોલ્વર છે એનું વજન કેટલું, તો એક કિલોગ્રામ કરતા પણ ઓછું છે, 700 ગ્રામ આનું વજન છે. તો એ પણ આપણે યાદ રાખીશું કેટલું વજન છે, તો કે 700 ગ્રામ વજન છે. 50 મીટર દૂર ઉભેલા ટાર્ગેટને હિટ કરવાની ક્ષમતા ધરાવે છે. અવેલ નામની કંપનીએ બનાવી છે ભારતની સૌથી પહેલી લોંગ રેન્જ સ્વદેશી રીતે નિર્મિત પહેલી ગન છે રિવોલ્વર. G20 અંતર્ગત ડિજિટલ ઇકોનોમી, તો G20 અંતર્ગતની ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રુપની જે ચોથી બેઠક છે, ફોર્થ સમિટ એ કયા સ્થળે થઈ છે, તો ચોથી બેઠક છે એ હાલમાં જ થઈ છે કર્ણાટકના બેંગ્લોર ખાતે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. તો હાલમાં જ છે આ ડિજિટલ વર્કિંગ ગ્રુપ છે, ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રુપ, એની ચોથી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું, કર્ણાટકના બેંગ્લોરમાં. આમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું, તો કે અલ્કેશ કુમાર શર્મા જે ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી સચિવ છે એમણે કર્યું છે. આ ઉપરાંત છે ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રુપ છે એની સૌથી પહેલી જે બેઠક છે G20 અંતર્ગત જે થઈ છે એ લખનૌમાં થઈ છે, ઉત્તર પ્રદેશના લખનૌમાં ફેબ્રુઆરી 2023 થઈ. યુથ 20 બેઠક પણ હમણાં થશે હવે, તો એ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે થશે, એ પણ આપણે યાદ રાખીશું. આ બધા પોઈન્ટ અગત્યના છે. ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રુપ ચોથી બેઠક પૂછે તો એ ક્યાં થઈ, હમણાં જ એ બેંગ્લોરમાં થઈ. યુથ 20 પૂછે તો એ ઉત્તર પ્રદેશના વારાણસીમાં. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, પીએમ ઈ બસ સર્વિસ, ઓકે, એને 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ઓછામાં ઓછી કેટલી વસ્તી ધરાવતા શહેરોમાં શરૂ કરવામાં આવશે. પીએમ ઈ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે, કુલ 10,000 જેટલી બસો શરૂ થશે, એટલી 10,000 જેટલી ઈ બસ શરૂ થશે. હવે આ 10,000 જેટલી ઈ બસ શરૂ થશે એટલે એના માટે કેટલા ડ્રાઈવર જોશે, એક તો બસ અલાવા ડ્રાઈવર વગર તો ચાલશે નહીં, અને કંડક્ટર પણ જોશે, તો જોબ કેટલી બની, તો કે 20,000 હું તમને આંકડો કહું છું ખાલી. હવે આ 20,000 જોબ બની, ઓકે. આ ઉપરાંત જે એની ઓફિસો હશે, બરાબર, ત્યાં ક્લાર્ક તરીકે માણસો જોશે, એકાઉન્ટન્ટ જોશે, બરાબર. તો એની સંખ્યા આપણે ગણી લઈએ તો 10 એકાઉન્ટન્ટને બીજી 2-3 અમુક ઊંચી પોસ્ટ હોય દરેક ઓફિસ માટે, તો માની લો કે આમાં 10,000 ખાલી 1,000 જેટલી આવી પોસ્ટ બની હોય, તો દરેક ઓફિસની અંદર કામ કરનારા વ્યક્તિ જોઈએ, બરાબર, તો એની સંખ્યા આપણે ગણી લઈએ કે 5-6 હશે, તો 6-7 હજાર આવી જોબ થઈ, 26,000 તો થઈ ગઈ,
હવે મોદી સાહેબ એવું કહે છે કે આનાથી 45,000 જેટલી જોબ થશે, 45,000 કે 50,000 જેટલી જોબ બનશે. તો હવે આપણે અહીંયા વાત કરવાની છે, મીન્સ આનાથી રોજગાર તો જનરેટ થશે એ સ્વાભાવિક છે, એ 100% વાત છે બરાબર. તો અહીંયા 2011 ની વસ્તી પ્રશ્ન આપણો એવો છે, પ્રશ્ન ઉપર ફોકસ કરીએ. હવે પ્રશ્ન એવો છે કે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે શહેરોની વસ્તી કેટલી હોય એવા શહેરોમાં જ શરૂ થશે? તો મિનિમમ 3,00,000ની વસ્તી હોય એવા શહેરોમાં શરૂ થશે બરાબર. માની લો કે કોઈ શહેરની વસ્તી 2,50,000 છે તો શું ત્યાં શરૂ થશે? તો નહીં થાય. મિનિમમ 3,00,000ની વસ્તી હોવી જોઈએ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે એ શહેરની, તો જ એ શહેરમાં આ પીએમ ઈ બસ સર્વિસ શરૂ થશે. તો આને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ એટલે કે પીપીપી મોડેલ હેઠળ છે આ શરૂ કરવામાં આવેલું છે બરાબર. એટલે એક પ્રકારનું ખાનગી થઈ ગયું. ઓકે, તો આમાં તમારે એવું નહીં સમજવાનું કે રોજગાર જે જનરેટ થયો છે એ ગવર્મેન્ટ રોજગાર છે બરાબર, ખાનગી છે બરાબર. 10,000 જેટલી, 10,000ની જગ્યાએ 20-25,000 તો વેકેન્સી આવશે. તો કુલ આના પાછળ ખર્ચ કેટલો કરશે? ઈ બસ આપણે 10,000 લાવી છે એના માટે ખર્ચ કરવામાં આવશે 57,613 કરોડ રૂપિયા, એટલે 50,000 કરોડથી પણ વધારેનો ખર્ચ કરશું. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જે શહેરોની વસ્તી ઓછામાં ઓછી 3,00,000ની છે એવા શહેરોમાં શરૂ થશે. એ છે મોદી સાહેબ એવું કે 45,000 જેટલી જોબ જનરેટ થશે, 45-55,000 જેટલી બરાબર, અને બાકી 169 શહેરો છે જ્યાં આ બસો શરૂ થવાની. પુરુષોત્તમ રૂપાલાએ અ હેલ્થ પ્રોગ્રામ શરૂ કર્યો, કયા રાજ્યમાં કર્યો? હમણાં જ ગુજરાત ખાતે આવ્યા હતા, ગુજરાત ખાતેથી અ હેલ્થ પ્રોગ્રામ એમણે શરૂ કર્યો. પુરુષોત્તમ રૂપાલા કોણ છે સાહેબ? તો કે આપણા મત્સ્ય પશુપાલન ડેરી મંત્રાલયના મંત્રી છે. હાલમાં જ અ હેલ્થ પ્રોગ્રામ એણે કયા રાજ્યમાંથી શરૂ કર્યો? તો કે ગુજરાત રાજ્યમાંથી શરૂ કર્યો છે. ઓકે, બાકી આનું પૂરું નામ પણ છે એક્રેડિટેડ એજન્ટ ફોર હેલ્થ એન્ડ એક્સટેન્શન ઓફ લાઇવ સ્ટોક પ્રોડક્શન, આ એનું પૂરું નામ છે. ઓકે, હેલ્પ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે? તો કે મહિલાઓને પ્રશિક્ષિત એજન્ટ તરીકે સામેલ કરવા, સશક્તિકરણ કરવાનો, તેમજ રોગ નિયંત્રણ માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કૃત્રિમ વીર્યદાન, પશુ ટેગિંગ અને પશુધન વીમા છે એના નોંધપાત્ર યોગદાન આપવા માટે આ શરૂ કરવામાં આવેલું છે. નામ છે અ હેલ્પ પ્રોગ્રામ. માં મહિલાઓ છે એને પણ આ ક્ષેત્રમાં આગળ લાવવા માટે આ પ્રોગ્રામ શરૂ કર્યો છે. બાકી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફિસ્કલ હેલ્થ અંગેનો રિપોર્ટ હાલમાં જાહેર થયો છે, ભારતનું ટોચનું રાજ્ય કયું બન્યું છે? મહારાષ્ટ્ર છે આમાં ટોચનું રાજ્ય બન્યું છે, તો ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ ફિસ્કલ હેલ્થ માટે 17 રાજ્ય છે એનો એક ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે બરાબર. આ બેંક છે DBI બેંક, એમણે આ શરૂ કર્યો છે ફિસ્કલ હેલ્થ માટેનો એક રિપોર્ટ. મહારાષ્ટ્ર છે આમાં પહેલા સ્થાન ઉપર છે બરાબર, એના પછી બીજા ક્રમ ઉપર છત્તીસગઢ છે અને ત્રીજા ક્રમ ઉપર તેલંગાણા છે. પશ્ચિમ બંગાળ છે લાસ્ટ ક્રમ ઉપર છે, એટલે કે 17મા ક્રમ ઉપર છે. ત્યારબાદ વાત કરું તો ગુજરાત આમાં કેટલામા ક્રમે છે? 2022ની વાત કરીએ તો એમાં 5મા ક્રમે હતું, ખસી ગયું હવે 7મા ક્રમે જતું રહ્યું. તો અત્યારનો રેન્ક આ યાદ રાખજો 7 નંબર છે અત્યારે છે 2023માં બરાબર, તે પણ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ છે ખેલો ઇન્ડિયા મહિલા જુનિયર હોકી લીગ, એનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો આનું આયોજન હાલમાં જ કરવામાં આવ્યું છે અને એ કરવામાં આવ્યું છે દિલ્હી ખાતે. ઓપ્શન ડી આપણો આન્સર થશે, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ છે ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું છે. તો હાલમાં જ નવી દિલ્હી ખાતે શરૂ થઈ છે, 13 ટીમો આમાં ભાગ લેશે. ઓકે, કેટલામું સંસ્કરણ છે સાહેબ? તો કે 3જું સંસ્કરણ છે. સૌથી પેલું સંસ્કરણ ક્યાં થયું? તો કે નવી દિલ્હીનું. બસ આટલું યાદ રાખીશું, બાકી વિજેતા જ્યારે બનશે ત્યારે આપણે ચર્ચા કરીશું. નેક્સ્ટ વાત કરીએ હવે અગત્યના વન લાઇનર ક્વેશ્ચનની. તો સૌથી પહેલો ક્વેશ્ચન, સ્વતંત્રતા દિવસ 77મો હતો બરાબર, તો એની થીમ શું છે? તો નેશન ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટ, આ એની થીમ હતી 77મા સ્વતંત્રતા દિવસની બરાબર. 15 ઓગસ્ટે આપણો સ્વતંત્રતા દિવસ હોય, 1947માં આપણો દેશ આઝાદ થયો બરાબર. અને ઇન્ડોનેશિયાનો 17 ઓગસ્ટે ગઈકાલે જતો રહ્યો, 14 ઓગસ્ટે પાકિસ્તાનનો હતો. ભારતની સાથે 4 દેશોનો સ્વતંત્રતા દિવસ હોય છે એ તમે મને કહેશો આ 4 દેશોના નામ. એકાદ બે કહી દઉં, સાઉથ કોરિયા હતું, નોર્થ કોરિયા હતું, હવે કોણ છે બાકીના બે તમે મને કહો કોમેન્ટમાં બરાબર. તો બે તમારે મને કહેવાના, બે મેં તમને કહી દીધા. ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ, હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ માટે શાળાઓમાં 32% અનામત રાખવાની જાહેરાત કરી છે? અનુસૂચિત જનજાતિ માટે શાળાઓમાં 32% એટલે કે એસટી માટે અનામત રહેશે 32%. LIC ના નવા મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યું છે?
તો કે કે આર દુરાઈસ્વામી નવા મેનેજિંગ ડાયરેક્ટર બન્યા છે. એના ચેરમેન છે સિદ્ધાર્થ મોહનસિંહ છે. એલઆઈસી ની અંદર છે મિનિમમ 4 મેનેજિંગ ડાયરેક્ટર હોય એ તમને કહી દઉં, એટલે તમે આના સિવાયના પણ નામ જોયેલા હોય તો મૂંઝાવાની જરૂર નથી. બરાબર, સિદ્ધાર્થ, હા ચેરમેન એક જ હોય, સિદ્ધાર્થ મોહન. ભારત ઉત્સવ નામનો 3 દિવસીય મહોત્સવ છે, કયા દેશમાં યોજાયેલો? આ યુએઈમાં યોજાયેલો. બરાબર, આન્સર આવશે યુએઈના દુબઈમાં. દોસ્તો આ સાથે આપણો 18મી ઓગસ્ટનો વિડીયો સમાપ્ત કરીએ. મળીએ 19મી ઓગસ્ટના વિડીયોમાં કાલે સવારે મોર્નિંગમાં વહેલા વહેલા, ત્યાં સુધી રજા લઈએ. 19 તારીખે તો કદાચ સમયસર આવતીકાલે વિડીયો આવી જશે, પણ 20 તારીખે કદાચ હું સમયસર વિડીયો ના લાવી શકું, કેમકે કદાચ હું બાયોમેટ્રિક સ્ટુડન્ટના કરાવવાના છે, તો એના કામમાં કદાચ વ્યસ્ત હો. બરાબર, તો એના કારણોથી કદાચ તમારા માટે વિડીયો ના આવે. તો 20 તારીખે કદાચ નાઇટમાં પણ વિડીયો આવી શકે છે. મોર્નિંગમાં જો 10 વાગ્યા સુધીમાં ના આવે 20 તારીખે, તો તમારે નેક્સ્ટ ડે તો નહીં, પણ નાઇટમાં રાહ જોઈ લેવી. બરાબર, નાઇટમાં 8 થી 10 પબ્લિશ કરવાનો પૂરો પ્રયાસ રહેશે 20 તારીખ માટે. ખાલી